आज रोज 5 मई 2020 सांजे 5:45 नो समय छे। आज रोज सुधी 680 पॉजिटिव केसों नोंधायेला हता। आजना रोज 18 नवा पॉजिटिव केस नोंधाया छे। कुल पॉजिटिव केसों नो संख्या सूरत शहर में 698 थयेला छे। अने એનું જે પોઝિટિવિટી રેટ રેશિયો છે એ 5.3% છે। આપને એ પણ જણાવવા માંગુ કે આજે 680 પોઝિટિવ કેસોમાંથી અત્યારે ખાલી 233 જણા સિવિલ હોસ્પિટલમાં છે અને બીજા લગભગ 130 જણા સમરસમાં છે। એટલે જે એક્ટિવ કેસીસ છે, જે સક્રિય કેસીસ છે, એ સક્રિય કેસીસ આ ખૂબ ઓછા છે। એટલે 698 ના સંખ્યા આજે પોઝિટિવ કેસનું કુલ છે। જે મૃત્યુનું કેસ છે, આજે એક મૃત્યુ નોંધાયેલા છે અને કુલ મૃત્યુનું સંખ્યા અત્યારે 32 પહોંચ્યું છે। ગઈકાલ સુધી 31 હતા અને આજના એક મળીને એ 32 નોંધાયા છે, જેનું ટકાવારી 4.6% છે। એ 4.6% સુરતનું છે, જ્યારે ગુજરાતનું ટકા જે છે એ 5.5 છે। એટલે સુરતનું જે કેસ ફેટાલિટી રેશિયો છે એ ઓછા છે। જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે, આજરોજ સમરસ ખાતેથી 16 અને સિવિલ ખાતેથી 1, એ રીતે કરીને જે છે કુલ અને સિવિલના અન્ય દર્દીઓ જે છે બીજા મળીને કુલ 30 જણા ડિસ્ચાર્જ આજરોજ થયેલા છે। ગઈકાલ સુધી 271 લોકો ડિસ્ચાર્જ થયેલા હતા, આજે નવા 30 ડિસ્ચાર્જ થયેલા છે। એટલે કુલ ડિસ્ચાર્જ 301 જણા ડિસ્ચાર્જ થયેલા છે। એટલે કુલ 698માંથી 301 જણા ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયેલા છે, જેનું ટકાવારી 43% છે। એટલે આખા ભારતથી ના જે ટકાવારી છે એ ટકાવારી કરતા પણ જે રિકવરી રેશિયો છે એ સુરતનું ખૂબ સારું છે અને અત્યારે એ દિવસના દિવસે એ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે। પોઝિટિવ કેસોની સંખ્યા જોઈએ તો ઝોન વાઇઝ આપણે અગર વાત કરીએ તો આજે સેન્ટ્રલ ઝોનમાં 4 નવા કેસો નોંધાયેલા છે, એ કુલ મળીને 97 અને આજના 4 મળીને 101 કુલ કેસો થયા છે સેન્ટ્રલ ઝોનમાં। બરાછા એ વિસ્તારના 105 કેસ ગઈકાલ સુધી હતા, આજે કોઈ પણ કેસ નોંધાયા નથી, એટલે 105 યથાવત રહે છે। બરાછા બીમાં પણ આજે કોઈ પણ કેસ નોંધાયા નથી, એટલે સંખ્યા 11 રહે છે। રાંદેરમાં જે કુલ કેસોની સંખ્યા 41 હતા, એમાં 2 કેસ નોંધાયા છે, એટલે કુલ કેસોની સંખ્યા 43 છે। કતારગામમાં આજે 1 કેસ નોંધાયા છે અને કુલ 79 છે। લિંબાયતમાં આજે 3 નવા કેસો નોંધાયા છે, એ કુલ મળીને 268 લિંબાયતના કેસો છે। ઉધનાના આજે આજરોજ સૌથી વધારે ઉધનાના 7 કેસો આપણને મળ્યા છે, જે કુલ મળીને ઉધનાના 68 કેસો થાય છે। અઠવામાં અત્યાર સુધી 22 કેસ ગઈકાલ સુધી હતા, આજે 1 કેસ નોંધાયા છે, જે કુલ મળીને 23 કેસો થાય છે। કુલ સુરત શહેરના 698 કેસીસ છે, જેમાંથી સૌથી હાઈએસ્ટ 268 લિંબાયતના છે, બરાછા એના 105 છે અને સેન્ટ્રલ ઝોનના 101 છે। જે ટેસ્ટિંગનું બાબત હું અગર વાત કરું તો અત્યાર સુધી સુરત શહેરમાં 13,268 ટેસ્ટિંગ થયેલું છે અને હોસ્પિટલમાં જે ટેસ્ટિંગ થયેલા છે એના પૈકી 178 પોઝિટિવ આવ્યા છે। કમ્યુનિટી સેમ્પલિંગ જે કરવામાં આવ્યું છે એમાંથી 520 પોઝિટિવ કેસ આવ્યું છે। કુલ અત્યાર સુધી પોઝિટિવ કેસ 698 છે અને એમાં જે કુલ 13,268 આપણે કેસો કર્યા હતા એ નેગેટિવ 12,403 આવ્યું છે। અને સંપૂર્ણપણે અગર જોઈએ તો એ જે રેશિયો છે અત્યારે આપણે 3,200 પર મિલિયનના ટેસ્ટ આપણે કરીએ છીએ, જે ભારતમાં વન ઓફ ધ હાઈએસ્ટ છે। ક્વોરન્ટાઇન ફેસિલિટીનું બાબત વાત કરીએ તો હોમ ક્વોરન્ટાઇનમાં 1,862 જણા હોમ ક્વોરન્ટાઇનમાં છે
અને જે વિકેન્દ્રિત ઝોન વાઇઝ ક્વોરન્ટાઇન સેન્ટર્સ છે એમાં 365 જણા હોમ ક્વોરન્ટાઇન ઝોન વાઇઝ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે, એટલે કુલ ક્વોરન્ટાઇનના અંતર્ગત 2227 જણા ક્વોરન્ટાઇનમાં છે. સમરસ હોસ્ટેલમાં જે કોવિડ કેર સેન્ટર જે લક્ષણો ઓછા ધરાવતા વ્યક્તિઓ હોય એના માટે ત્યાં સમરસ હોસ્ટેલ ખાતે જે વ્યવસ્થા કરવામાં આવ્યું છે એમાં આજરોજ કુલ 119 જણા ત્યાં અત્યારે છે, અને આજરોજ જે છે એ 16 ત્યાંથી ડિસ્ચાર્જ થયેલા છે. અગર આપણે એક્ટિવ અને પાસિવ સર્વેલન્સની બાબત કરીએ તો સૌથી વધારે જે એક્ટિવ સર્વેલન્સનું બાબત આપણે જોઈએ તો જે ટીમોની સંખ્યા છે એ ટીમોની સંખ્યા વધારવામાં આવ્યું છે. અત્યારે 1283 જણાના ટીમ જે છે અત્યારે કામ કરી રહ્યું છે, અને એ જે એક્ટિવ ટીમો છે સક્રિય રીતે ઘેરે ઘેરે જઈને જે એઆરઆઈના કેસ શોધી રહ્યા છે એ કેસોનું સંખ્યા એ ટીમોનું સંખ્યા કેસીસ વધારે સઘન રીતે જાણવા માટે ખાસ કરીને સ્લમ એરિયાઝમાં જે લિંબાયત છે, બરાછા એ છે અને કતારગામ છે એ વિસ્તારોમાં વધારેમાં વધારે ટીમો અત્યારે કાર્યરત કરવામાં આવેલ છે, જેના માટે આ ટીમોનું સંખ્યા અત્યારે વધ્યું છે અને એ હજુ આગળના દિવસે વધારે એક્ટિવ સર્વેલન્સ માટે ટીમોનું રચના પણ કરવામાં આવશે. જે અલગ અલગ વિસ્તારોના જે તપાસવામાં આવેલ છે અત્યાર સુધી પાંચમા રાઉન્ડ આ ચાલે છે. અત્યાર સુધી 4 રાઉન્ડ પતી ગયા છે અને આ પાંચમા રાઉન્ડમાં એક્ટિવ સર્વેલન્સ ચાલુ છે. કારણ કે સર્વેલન્સ જે છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એટલે સમયાંતરે એ સર્વેલન્સ જે છે કન્ટિન્યુઅસલી ચાલુ છે. જે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ટીમો અત્યારે વધારી દેવામાં આવેલ છે, કારણ કે સૌથી અગત્યનું અગર કોઈ વસ્તુ છે તો એ કોન્ટેક્ટ ટ્રેસિંગ છે, અને એ કોન્ટેક્ટ જે છે કોઈ પણ એક પોઝિટિવ કેસ આવે તો એના આજુબાજુના જે હાઈ રિસ્ક અને લો રિસ્કના લોકો છે અને કેવી રીતે એમને ચેપ પહોંચાડ્યા અને ચેપનું રૂટ કઈ રીતે છે એ જે છે ખૂબ જ અગત્યનું છે. એના માટે 209 ટીમો દ્વારા 230 કેસોનું રિવ્યૂ કરવામાં આવે છે. હું આ તબક્કે એ પણ કહું કે મીડિયાના મિત્રોના મદદથી પણ આપણને ઘણા બધા કેસીસમાં કેટલાક વાતો પણ જાણવા મળે છે, એટલે મીડિયાને પણ આ તબક્કે આભાર માનીએ છીએ. સર્વે ટીમ જે છે એ 1283 સર્વે ટીમ બનાવવામાં આવેલ છે, જેના થકી 128 એઆરઆઈના કેસીસ આપણને મળ્યા છે. જે આપણે સ્લમ વિસ્તારમાં ગઈકાલ સુધી 25 ફીવર ક્લિનિક હતા એને વધારીને 31 ફીવર ક્લિનિક કરવામાં આવ્યું છે, જેના મારફત આપણને 74 એઆરઆઈના કેસીસ જોવા મળ્યું છે. આગળના દિવસે આ જે ફીવર ક્લિનિક છે એ ફીવર ક્લિનિકના જે ડોક્ટર્સ છે એ એક જ સ્થળે એક જ સમયે ફિક્સ્ડ લોકેશન ઉપર રહે સવારે અને સાંજે એ પ્રમાણે એક આયોજન પણ કરવામાં આવ્યું છે. જે જેમિની એપ્લિકેશન છે જેમિની એપ્લિકેશનમાંથી 366 જે પ્રાઇવેટ ક્લિનિક્સ છે એમાંથી 272 કેસીસ આપણને મળ્યા છે. એટલે એ સંપૂર્ણ જે કામગીરી છે એ કામગીરી થકી જ આપણને વધારેમાં વધારે કેસીસ મળી રહ્યા છે, અને એ બાબત જે છે એ ખૂબ જ જરૂરી પણ છે કે અત્યારે જે પ્રમાણે કેસીસ આપણા પાસે છે અને આગામી દિવસોમાં કારણ કે વધારેમાં વધારે લોકોને જાણવાનું એક અધિકાર છે કે એના આજુબાજુ કયા વ્યક્તિને પોઝિટિવ છે, એના આજુબાજુ કયા વ્યક્તિને પોઝિટિવ કેસીસ થયેલા છે અથવા સસ્પેક્ટેડ છે, કયા વ્યક્તિનું તબિયત બરાબર નથી, એ બધી વસ્તુ આપણા મોબાઈલના એપ્લિકેશન મારફતે જાણવા માટે ભારત સરકાર દ્વારા આરોગ્ય સેતુના એક એપ્લિકેશન ખૂબ સુંદર એપ્લિકેશન ડેવલપ કરવામાં આવ્યું છે. એ જે એપ્લિકેશન છે એ સુરત મહાનગરપાલિકાના તમામ સરકારી તંત્ર, પોલીસ, ફાર્માસિસ્ટ, સ્થાનિક સહકારી સંસ્થાઓ, કાર્યકરો, મીડિયા અને ડિલિવરી ટીમ્સ, કરિયાણાના દુકાનો, દૂધ પાર્લર, એપીએમસી એ તમામ જે છે એ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવું જરૂરી છે. કારણ કે આ તમામ લોકો પબ્લિક એરિયાઝમાં ખૂબ સઘન રીતે પોતપોતાના
કામગીરી કરી રહ્યા છે. એટલે જ્યારે એટલા વધારેમાં પ્રમાણે લોકો પબ્લિક પ્લેસીસમાં છે, તો એ જરૂરી છે કે આપણે આરોગ્ય સેતુના એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરીએ. આ જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને નજીકમાં જે કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ પોઝિટિવ હોય તો એમાં આપણને સાવધ કરી નાખે છે અને ચેતવણી આપે છે, અને એ જે વાયરસ છે એ વાયરસ કઈ રીતે એનું ટ્રાવેલિંગ છે એ આમાંથી નજીકમાં કોઈ વ્યક્તિ એના ચેપગ્રસ્ત છે કે કેમ એ વિષયે જાણી શકાય છે. આ એપ્લિકેશન દ્વારા કોરોના વાયરસના જે સંક્રમણથી બચવા માટે સલાહ સૂચન માર્ગદર્શન પણ મળે છે. આયુષના જે ગાઈડલાઇન્સ છે, હોમિયોપેથીના જે ગાઈડલાઇન્સ છે, એ તમામ વસ્તુ પણ એમાંથી ખબર પડે છે, અને લેટેસ્ટ જે આંકડાકીય માહિતી છે એમાંથી પણ મેળવી શકાય છે. એ આ એ એપ્લિકેશન જે છે એ એક્ટિવ કર્યા પછી મિત્રો સગા વાલાને પણ એ એપ્લિકેશન શેર કરી શકાય છે, અને એ શેર કરીને આપણા જે છે એ આગામી દિવસોમાં પણ એ એપ્લિકેશન વધારેમાં વધારે લોકો ઉપયોગ કરીને વધારેમાં વધારે લોકો જાણી શકે એના માટે આ નાગરિકોને આ ખૂબ જ જરૂરી છે કે લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે. અત્યારે જે છે એ સ્લમ એરિયાઝમાં મેં અગાઉ જે રીતે આપને વાત કરી છે એ રીતે સ્લમ એરિયાઝમાં ખાસ એક મૂવમેન્ટ અત્યારે કરવામાં આવ્યું છે. વધારેમાં એક્ટિવ સર્વેલન્સના ટીમના સાથે સાથે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ, હોમિયોપેથીનું વિતરણ એ વધારેમાં વધારે કરવામાં આવ્યું છે. આજરોજ મેં એક હોમિયોપેથી જે હોમિયોપેથી કાઉન્સિલ છે અને જે કતારગામ બેડ રોડના મેડિકલ એસોસિએશનના જે જગ્યા છે એ જગ્યા જોવા માટે ગયા હતા, અને આપણને આ હોમિયોપેથીના ડિસ્ટ્રીબ્યુશનમાંથી પણ ખૂબ સુંદર અલગ અલગ સ્થળો પર આપણને એન્કરેજિંગ રિઝલ્ટ્સ મળ્યા છે. એટલે હું બધાને પણ વિનંતી કરું છું કે આયુષ મંત્રાલય દ્વારા જે સજેસ્ટ કરવામાં આવ્યું છે આયુર્વેદ અને હોમિયોપેથીના દવા, એ લોકો સેવન કરી પોતાના રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં એ પોતાને જે છે જરૂર આ તમામ જે આયુષ મંત્રાલયના સજેસ્ટેડ મેડિસિન્સ છે એને ઉપયોગ કરે. સ્લમ એરિયાઝમાં એ મેડિસિન્સ વધારેમાં વધારે આપવામાં આવે એ પ્રમાણે એક આયોજન પણ કરવામાં આવી રહ્યા છે. સ્લમ એરિયાઝમાં 196 ટેમ્પરરી વોશબેસિનનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યાં વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર થાય એટલા માટે 61 પ્રચાર ગાડીનું અને 453 ડોર ટુ ડોર ગાડીનું પણ ઉપયોગ થકી ત્યાં લોકોને વધારેમાં વધારે આ કોરોના વાયરસ અંગે જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. આજરોજ 19 વ્યક્તિઓ પાસેથી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરવા માટે દંડ લેવામાં આવ્યો હતો. માસ્ક વગર 30 વ્યક્તિઓ પાસેથી 30,000 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. સેનિટાઇઝરના ઉપયોગ ના કરવા માટે 7 જણા પાસેથી દંડ કરવામાં આવ્યું છે, અને જે કરિયાણાનું દુકાન છે અને મોલ છે કે શાકભાજીના લારી છે કે મેડિકલ સ્ટોર અને એ લોકો જે છે એના પાસેથી 81,350 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. આજ રોજ સુધી લગભગ આ તમામ દંડ મળીને 30 લાખથી વધારે લોકોના ઉપર કોવિડ અંગે એક જે છે એન્ફોર્સમેન્ટનું કામગીરી કરવામાં આવ્યું છે. ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશન જે છે એ ખૂબ જ અગત્યનું એક બાબત છે, કારણ કે ડિસઇન્ફેક્શન કરીને એ કામગીરી આગળ વધારવી અને વધારેમાં વધારે ઇન્ફેક્શન ના થાય એના માટે સ્લમ એરિયાઝમાં ખાસ કરીને અત્યારે ફોકસ કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાંથી પોઝિટિવ કેસ આવે છે એ વિસ્તારમાં ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનના કામગીરી કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આજરોજ 4,316 સ્થળોમાં ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનનું કામગીરી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 1,63,555 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે. અત્યારે જે લોકોના દ્વારા ખાદ્ય સામગ્રી છે અત્યારે અત્યાર સુધી કુલ 2,03,807 કિલોગ્રામના જે છે વ્યવસ્થા લોકોના દ્વારા આપવામાં આવ્યું છે, અને એના સાથે સાથે 4,49,08,262 રૂપિયાનું નાણાકીય ફાળો પણ લોકોના દ્વારા એસએમસીને આપવામાં આવ્યું છે.
જે ભોજન વ્યવસ્થા છે, જે અત્યાર સુધી 10 લાખ ફૂડ પેકેટ્સ નું વિતરણ થતા હતા, અત્યારે એ ધીરે ધીરે પરપ્રાંતિય લોકો જે પ્રમાણે ટ્રેન અને અલગ અલગ વ્યવસ્થામાં જઈ રહ્યા છે, એમાંથી અત્યારે 6,06,100 વ્યક્તિઓ 100 ફૂડ પેકેટ નું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. લગભગ 4 લાખ ફૂડ પેકેટ નું ડિસ્ટ્રીબ્યુશન ઓછું થયા છે. જે મેં ગઈકાલે કીધું હતું કે આપને કેટલા વિષય ઉપર વિશ્લેષણ ખૂબ જ જરૂરી છે. અગર વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે આપણને કેસીસ મળ્યા છે, એ કેસીસ અગર જોઈએ તો સૌથી વધારે કેસીસ આપણને 40 વર્ષથી 60 વર્ષ સુધીના જે એજ ગ્રુપમાં મળ્યા છે. જે મેલમાં મળ્યા છે એમાં યંગ એજ ગ્રુપમાં 20 થી 29 વર્ષના કિસ્સામાં વધારે કેસીસ આપણને મળ્યા છે. એ પ્રમાણે અગર આપને વાત કરું તો અલગ અલગ ઝોનમાં જે છે એ કામગીરી કરવામાં આવ્યું છે. અગર આપણે વાત કરીએ તો જે સેન્ટ્રલ નોર્થ અને સાઉથ ઇસ્ટ ઝોન, એ સેન્ટ્રલ ઝોનમાં, નોર્થ ઝોનમાં અને સાઉથ ઇસ્ટ ઝોન, આ 3 ઝોનમાં ઓલ એજ ગ્રુપ્સના, એટલે તમામ એજ ગ્રુપના લોકો આમાં અફેક્ટેડ થયેલા છે. અને ઇસ્ટ ઝોન બી અને વેસ્ટ ઝોન અને અઠવા ઝોન, આ 3 ઝોનમાં 0 થી 9 વર્ષના જે બાળકો છે એ બાળકો અફેક્ટેડ થયા નથી. અન્યથા બીજા ઝોન્સમાં 0 થી 9 વર્ષના બાળકો પણ અફેક્ટેડ થયેલા છે. જે કેસ ફેટાલિટી રેટ આપણે જોઈએ તો એમાં અત્યારે મેં જે રીતે વાત કરી કે કેસ ફેટાલિટી રેશિયો સુરતમાં પહેલા જે 10% હતા એ અત્યારે ઓછું થયા છે. ખાસ કરીને 21 માર્ચના રોજ એ વધારે થયા હતા. એના પછી વધારેમાં વધારે એક્ટિવ અને પાસિવ સર્વેલન્સ કરીને અને એઆરઆઈઝના કેસીસને ઇમિડિયેટલી એને હાથ ઉપર લઈને તમામ લોકોના ટ્રીટમેન્ટ શરૂ કરવાથી અત્યારે જે કેસ ફાટાલિટી રેશિયો છે એ રેશિયો ઓછા થયા છે. અગર આપણે કેસોનું સંખ્યા જોઈએ આખે આખું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં, તો લિંબાયત ઝોનમાં 40% કેસ, એટલે અગર સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો 39.18% કેસીસ સાઉથ ઇસ્ટ ઝોન એટલે લિંબાયત ઝોનના છે. અને એ પ્રમાણે અગર વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનના 14.26% સેન્ટ્રલ ઝોનના છે. ઇસ્ટ ઝોન એના 14.89% એ ઇસ્ટ ઝોન એના છે. અને સાઉથ ઝોનના 8.31% છે અને નોર્થ ઝોનના 11.76% છે. એટલે એ પ્રમાણે અલગ અલગ ઝોન વાઇઝ જે છે એ કેસીસ જોવા મળ્યા છે. સૌથી વધારે સાઉથ ઇસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોન એ, અને એના પછી કતારગામ ઝોન અને એના પછી સાઉથ ઝોન આવે છે. એના પછી વેસ્ટ ઝોન, જે રાંદેર ઝોન આવે છે. જે એક વસ્તુ ખૂબ જ અગત્યનું છે કે છેલ્લા જે પ્રમાણે કેસીસ આપણને જોવા મળી રહ્યા છે, જ્યારે પણ લક્ષણો દેખાય ત્યારે લોકોને ઇમિડિયેટલી પોતાના નજીકમાં દવાખાનો હોય અથવા સિવિલ હોસ્પિટલમાં ઇમિડિયેટલી બતાવવાનું હોય છે. મેં ગઈકાલે પણ કીધું હતું કે ડ્રાય કફ, ફીવર, ડાયરિયા અથવા શ્વાસ લેવામાં તકલીફ, આ 4 લક્ષણો પૈકી કોઈ પણ લક્ષણો આપના પાસે હોય તો એ ઇમિડિયેટલી જે છે સિવિલ હોસ્પિટલમાં બતાવી શકાય. કારણ કે એક વસ્તુ એ જોવા મળ્યું છે, કેટલા કિસ્સામાં ખાલી ડાયરિયા ના કિસ્સામાં પણ કોવિડ પોઝિટિવ આપણને જોવા મળ્યું છે. કેટલા કિસ્સામાં બીજા કોઈ પણ સિમ્પટમ ના હોય અને ખાલી શ્વાસ લેવામાં તકલીફ હોય એવા કિસ્સામાં પણ કોવિડ પોઝિટિવ
પોઝિટિવ મળ્યા છે. એટલે કોઈ પણ લક્ષણ દેખાય, ડ્રાય કફ હોય, ફીવર હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા ડાયરિયા હોય, કોઈ પણ કેસીસ આપને હોય તો આ કિસ્સામાં આ ઇમિડિયેટલી જે છે સિવિલ હોસ્પિટલમાં બતાવી શકાય એમ છે. જે એઆરઆઈના સર્વેલન્સ, એક્ટિવ અને પાસિવ સર્વેલન્સ કરવામાં આવ્યું છે એ ખૂબ એટલા માટે વધારે કરવામાં આવ્યું છે. અને લોકોને એટલું એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ કોઈ પણ લક્ષણ દેખાય ત્યારે અગર એ ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે તો એમાંથી ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે છે અને મૃત્યુનું જે દર છે એ ઓછું થઈ શકે છે. એટલે અત્યારે ખૂબ વ્યવસ્થિત રીતે તમામ જે ક્લસ્ટર એરિયાઝ છે એ ક્લસ્ટર એરિયાઝમાં કન્ટેનમેન્ટનું જે કામગીરી કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં હજુ એનાથી વધારે સઘન કરવામાં આવશે અને ઇન્ટરનલી ક્લસ્ટર એરિયાઝમાં પણ લોકો અરસપરસ કોઈ પણ રીતે મળે નહીં એના માટે પણ એક સુંદર વ્યવસ્થિત જે છે વ્યવસ્થાપન પણ કરવામાં આવશે. આપને ફરીથી આ તબક્કે ધન્યવાદ અર્પણ કરી બિરમું છું. ધન્યવાદ.